વિદ્યાર્થી મિત્રો, જોઈએ આગળનો પ્રશ્ન. ઓકે, શું છે આગળનો પ્રશ્ન? છે પ્રશ્ન નંબર 50, ચેપ્ટર નંબર 6, જૈવિક ક્રિયાઓ, જેમાંથી 4 માર્કનો આ પ્રશ્ન આપણને પૂછાય છે. વનસ્પતિમાં જલવાહક પેશી દ્વારા પાણીનું વહન સમજાવો. વનસ્પતિમાં જલવાહક પેશી દ્વારા, જલવાહક અને અનવાહક વનસ્પતિની પેશીઓ છે. ઓકે, જલવાહક દ્વારા શેનું વહન થાય છે? તો કે જલવાહક દ્વારા પાણીનું વહન થાય છે. જ્યારે અન્નવાહક હોય તો અન્નવાહક દ્વારા અન્ન અને ખનિજ ક્ષારોનું વહન થાય છે. એમ તો પાણી છે, પાણીની સાથે સાથે જલવાહકમાં પણ ખનિજ ક્ષારોનું સાથે સાથે વહન થતું હોય છે. ઓકે, હવે આપણે આ સમજવાનું છે કે જલવાહક ક્યાં છે, કઈ કઈ જગ્યાએ છે અને કેવી રીતે કાર્ય કરે છે. ઓકે, હવે વનસ્પતિની અંદર આ જે જલવાહક છે તે મૂળમાં પણ હોય, પ્રકાંડમાં પણ હોય અને પર્ણમાં પણ હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઉં આ જમીન છે, જમીન ઉપર એક સરસ મજાનું વૃક્ષ છે. અહીંયા જેમ આલ્ફાનું કલ્પ વૃક્ષ છે, ત્યાં આલ્ફામાં આવીને તમે જે વિચારો છો એ પ્રમાણેની મહેનત કરો છો અને એ પ્રમાણે રિઝલ્ટ લાવો છો, એના જેવું જ એક અહીં વૃક્ષ છે. આ વૃક્ષની અંદર અહીંયા નીચે જમીનમાં મૂળ છે. ઓકે, વૃક્ષ છે એમાં મૂળ છે. હવે શું થાય છે? તો કે આ જે પ્રકાંડ છે, થડનો ભાગ છે, જેને આપણે પ્રકાંડ કહીએ છીએ, આ જે પ્રકાંડ છે તેની અંદર પણ જલવાહક હોય, આની અંદર રહેલા પર્ણો જે પર્ણો છે તેની અંદર પણ જલવાહક હોય, અને અહીં જે આ મૂળ છે એમાં પણ શું છે? તો કે જલવાહક પેશીઓ રહેલી છે. શું કામ કરે છે? તો કે આ જે જલવાહક પેશી છે તે પાણીનું વહન કરાવે છે. કેવી રીતે પાણીનું વહન થશે એ સમજવાનું છે. બાજુમાં મસ્ત એક ફોટોગ્રાફ્સ આપેલો છે પર્ણનો, એની અંદર આપણે સમજીએ પહેલા સામાન્ય, પછી એવું જ પર્ણ હું અહીં તમને દોરીને સમજાવીશ. ઓકે, આ જે પર્ણ છે તેની બાહ્ય સપાટી જો તમને આની અંદર મસ્ત જાડી જાડી લાઈનો દેખાય છે, આ શું છે? તો કે આ જલવાહિની છે. જલવાહક પેશીઓ છે એમાંની જલવાહિની, એની અંદરથી જે શાખાઓ પડે છે જલવાહિનીકી. ઓકે, એની અંદરથી જે શાખાઓ પડે છે આના માટેની જલવાહિનીકી. ક્લિયર થાય છે? જલવાહક પેશી મુખ્ય ની અંદરની જલવાહિની અને એની અંદરથી શાખા પડતી છે એ જલવાહિનીકી. ક્લિયર? આ પુષ્પનું જે આ જે પર્ણનો ફોટોગ્રાફ છે એની અંદર તમને ક્લિયર મસ્ત મજાનું એક આકૃતિમાં બધું દેખાય છે, મસ્ત શીરાઓ એની અંદર દેખાય છે. એ શું છે? તો કે જલવાહક પેશીઓ છે. સાથે સાથે અમુક અંશે એમાં માઇનોર હારે હારે જોડાયેલી હોય છે અન્નવાહક પેશીઓ પણ, પરંતુ અત્યારે માત્ર આપણે વાત કરવાની છે જલવાહકની. ઓકે, પર્ણની અંદર વધારે વાત કરવાની છે, આપણે મૂળ અને પ્રકાંડમાં પણ સાથે સાથે વાત કરશું. હવે શું થાય છે? તો કે આ મૂળ દ્વારા જમીનમાં રહેલું જે પાણી છે H2O, આ H2O પ્લસ જે ખનિજ ક્ષારો છે જે વનસ્પતિને જરૂરી હોય, એવા ખનિજ ક્ષારો જે શું કરે છે? તો કે પાણીની સાથે ભળી ને મૂળની અંદર જાય છે. ત્યારબાદ આ મૂળ દ્વારા આ જાય છે પ્રકાંડની અંદર. જો કઈ કઈ વસ્તુ જાય છે? એક તો પાણી, ખનિજ ક્ષારો સાથે સાથે જાય છે. આપણે આને વનસ્પતિના વિકાસ માટે કામના જ છે, પરંતુ મુખ્ય આપણું કામ છે જલવાહક માટે પાણી. જમીનમાં રહેલું જે પાણી છે તે મૂળમાં રહેલી જલવાહક પેશીઓમાં રહેલી જલવાહિની અને જલવાહિનીકી દ્વારા ક્યાં જાય છે? તો કે થડની અંદર જાય છે. ત્યારબાદ આ જે પાણી છે તે વહન પામી અને જાય છે પર્ણ સુધી. પર્ણ સુધી પહોંચે છે આ પાણી. ચાલો, પર્ણ પર્ણ સુધી શું થયું છે? તો કે આ જે H2O છે તે પાણી છે જે પહોંચી ગયું છે. હવે પર્ણ પર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થશે. કઈ પ્રક્રિયા થશે મિત્રો? પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ પર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થશે આ પર્ણ પર. અને શું થશે? તો કે ગ્લુકોઝમાં રૂપાંતર પામશે. જે પાણીના અણુઓ હતા શેમાં જશે? તો કે ગ્લુકોઝમાં પ્લસમાં. અમુક અંશે પાણીના અણુઓ જે છે તે બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા, બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા શું થાય છે? તો કે હવાની અંદર વયા જાય છે, વાતાવરણમાં ઉડી જાય છે. ફરી એકવાર,
આ જે વૃક્ષનું પર્ણ છે, આ જે પર્ણ છે તે પર્ણની અંદર શું થાય છે, તો કે પાણી ત્યાં સુધી જલવાહક દ્વારા પહોંચી ગયું, ત્યારબાદ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થઈ, એટલે કે સૂર્યપ્રકાશ આના ઉપર આવ્યો, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થઈ, જેના કારણે આ જે પાણી હતું, CO2 હતું, ઓક્સિજન હતું, આ બધાની કારણે એક વસ્તુનું રૂપાંતર થયું, ગ્લુકોઝમાં રૂપાંતર પામ્યું. ત્યારબાદ આ ગ્લુકોઝ જે છે એનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરવાના છીએ, ખોરાક માટે જે લઈએ છીએ ગ્લુકોઝ તે. ઓકે, જે આપણને પર્ણમાંથી મળે છે. ફરી એકવાર ધ્યાન દેજો, આપણે વાત કરીએ છીએ જલવાહક પેશીની. પર્ણ, પર્ણમાં રહેલી જલવાહક પેશી, પર્ણ સુધી પાણી કઈ રીતે પહોંચે છે, જલવાહક મારફતે પહોંચે છે. હવે આ જે પર્ણ છે એની અંદર શું થાય છે, તો કે બાષ્પીભવન દરમિયાન આ જે પાણી ઉડી જવાનું હોય, પર્ણની અંદર જે આ બાષ્પીભવન દ્વારા જે ઉડી જવાનું હોય આ જે પાણી, તે શું કરે છે કે આ પાણી તો જતું જ રહેવાનું છે, પરંતુ સાથે સાથે આ જે પર્ણ છે એમાંથી ગ્લુકોઝની અંદર ફેરવાય છે અને જે આપણને કામ આપે છે. ક્લિયર થાય છે મિત્રો? કમ્પ્લીટ બધાને? હવે ધ્યાન દેજો, આગળ આપણે જોઈએ. ઓકે મિત્રો, આ એક પર્ણ દોરેલું છે. આ પર્ણની અંદર શું થાય છે, તો કે અહીંથી આવેલી જલવાહક પેશી જે છે, જલવાહક પેશી દ્વારા H2O આ જે પાણી છે જેની અંદર આવે છે, ત્યારબાદ આ પાણી ક્યાંય જાય છે, તો કે જલવાહિનીની અંદર. હવે આ જે પર્ણ છે એની અંદર વાયુ કોષ્ઠો રહેલા હોય, પર્ણમાં પાણી આવે જેના કારણે શું થાય, તો કે આ જે વાયુકોષ્ઠો છે એને ખુલવા બંધ થવાની પ્રક્રિયા થાય. જે વાયુકોષ્ઠો છે એને શું થશે, તો ખુલવા બંધ થવાની પ્રક્રિયા. આ જે વચારેનો ભાગ છે એને ખુલવા બંધ થવાની પ્રક્રિયા થશે, જેના કારણે શું થશે, તો કે બાષ્પીભવન થશે. હવે આ આપણે વાત કરી પર્ણની, પર્ણ સુધી પાણી કેમ પહોંચે છે, કેવી રીતે તેમાંથી બાષ્પીભવન થાય છે, અને કેવી રીતે આ પાણી વાતાવરણની અંદર જતું રહે છે, અને કેવી રીતે આપણાથી આપણે ખોરાક મેળવીએ છીએ. ઓકે, હવે વાત કરવાની છે મૂળ દ્વારા. હવે મૂળ દ્વારા કઈ રીતે આવશે, તો કે જે કોઈ એક વનસ્પતિ છે, ફોર એક્ઝામ્પલ તરીકે આ જે વનસ્પતિ છે, આ વનસ્પતિના અહીંયા મૂળ. હવે શું થાય છે, તો કે જો દિવસ દરમિયાન જ્યારે સૂર્યપ્રકાશ હશે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી હશે, આ દરમિયાન અહીંથી પાણી બાષ્પીભવન થઈ જશે. હવે એના માટે શું કરવું પડશે, તો કે દિવસ દરમિયાન આ પાણી જતું રહેવાનું છે, એટલા માટે રાત્રિ દરમિયાન વનસ્પતિ અહીંયા પર્ણની અંદર પાણીનો સ્ટોક કરી દેશે, કારણ કે રાત્રિ દરમિયાન સૂર્ય નથી હોવાનો, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા નથી થવાની, જેના માટે થઈ અને પાણીનો સંગ્રહ કરી રાખશે પર્ણની અંદર. તો મૂળમાંથી પાણી કઈ રીતે આવે છે, તો કે મૂળ દાબ દ્વારા, મૂળ દાબની પ્રક્રિયા થાય છે, મૂળની આજુબાજુમાં દબાણ સર્જાય છે. ઓકે, અહીંયા જે મૂળ છે, આ જે મૂળ મૂળ છે તેની આજુબાજુમાં શું છે, તો કે પાણીના અણુઓ છે. આશ્રુતિની પ્રક્રિયા થાય છે, ધોરણ 9 ચેપ્ટર નંબર 5 આશ્રુતિ, વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ વહન થવું, પછી કોઈ પણ વસ્તુ હોય, ઓકે, વધુથી ઓછા તરફ જવું એને શું કહેવાય છે, તો કે આશ્રુતિ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે આજુબાજુના વિસ્તારમાં પાણીનું પ્રમાણ વધારે છે, અંદર મૂળની અંદર પાણીનું પ્રમાણ ઓછું છે, મિત્રો આશ્રુતિનો નિયમ લાગશે, વધુથી ઓછા તરફ પાણી જાય છે, મૂળની અંદર પાણી પ્રવેશી ગયો. હવે મૂળની અંદર પાણી પ્રવેશવું એટલે મૂળમાંથી જશે થડમાં, એટલે કે પ્રકાંડમાં, અને ત્યાંથી જશે પર્ણ સુધી. ઓકે, ઘણીવાર કેવું થાય, તો કે લીલી વનસ્પતિ છે, નાનો એવો છોડ છે, તો આ છોડનો આ જે ભાગ હોય પ્રકાંડનો, એ પણ લીલા રંગનો હોય, તો એ પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરતું હોય છે. ઓકે, આ વસ્તુ માત્ર તમારા નોલેજ માટે છે. નો જે પ્રકાંડનો ભાગ છે લીલો રંગ છે, તો એ પણ ઘણીવાર પ્રકાશ સંશ્લેષણનું કામ કરતું હોય. ફરી એકવાર આ ક્વેશ્ચન્સ ઉપર આપણે ધ્યાન દઈએ, આપણો જે મુખ્ય પોઈન્ટ છે તે
वनस्पति में जलवाहक द्वारा पानी नु वहन, वनस्पति जलवाहिनी द्वारा आज वनस्पति नु पर्ण हतु जलवाहक पेशी द्वारा शू थाय छे तो के पानी नु वहन थाय छे। कई रीते पानी नु वहन थाय छे तेनी आपणे संपूर्ण माहिती लई लीधी। बाष्पीभवन द्वारा पानी वातावरण में दूर थी जावानु छे, मूळदाब सर्जावानु छे जेना कारणे पानी सतत अंदर आवतु रहेशे। क्लियर थाय छे मित्रों? आ रीते वनस्पति नी अंदर पानी नु वहन थाशे अने वनस्पति आज पानी आवेलू छे तेनी अंदर थी शोषण मेळवशे अने શું કામ આપશે આપણને? તો કે આપણને ગ્લુકોઝ આપશે, આપણને શક્તિ આપશે। એટલા માટે જ મિત્રો કહે છે ને ઘણાઓ કે વનસ્પતિને બચાવો, વૃક્ષો વાવો, જેથી કરીને શું થશે તો કે આપણે પણ બચશું। કારણ કે એક તો મુખ્ય કામ તો કરે જ છે, આપણને ઓટુ આપવાનું કામ કરે છે દિવસ દરમિયાન, અને કાર્બન ડાયોક્સાઇડ પોતે શોષણ કરી લે છે, આ કામ તો છે જ। સાથે સાથે આ કામ પણ છે, વરસાદ લાવવા માટે પણ અગત્યની છે વનસ્પતિ। ઓકે, આપણે બાયોલોજીકલી આ પ્રશ્નને સમજી લીધો છે, પરંતુ આપણા જીવનમાં કઈ રીતે ઉચ્ચારવો એ પણ તમારે સમજવાનું છે। પ્રશ્નને આપણે જીવનમાં પણ ઉતારવો પડશે, શા માટે? તો કે આપણે આ સૃષ્ટિને બચાવવાની છે, આ દેશને બચાવવાનો છે અને કંઈક બદલાવવાનું છે જેથી કરી અને આપણે આ રાષ્ટ્ર માટે કંઈક આપી શકીએ। ક્લિયર થઈ છે બધાને આ પ્રશ્ન? વનસ્પતિમાં જલવાહક દ્વારા પાણીનું વહન, ઓકે વિદ્યાર્થી મિત્રો ડન થાય છે, લાઈક આપી દેજો।